સુરતના વરાછા વિસ્તારમાં પ્રીમુન્સન કામગીરીમાં લોલમ લોન નહેર બન્યું કરડું. સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે ચોમાસાના પ્રારંભ પર્વે પ્રીમોન્સૂન કામગીરી આદરે, જોકે વહીવટીતંત્રે પ્રીમોન્સૂન કામગીરીમાં વેઠ ઉતારી હોવાના ચિત્રો અને ઘટનાઓ સામે આવી રહી. વરાછા ઝોનની હદમાં આવેલ નહેર અને તેમાં કચરાના ઢગલાએ પ્રીમોન્સૂન કામગીરીની નહેરમાં સફાઈનો છેદ ઉડાડી દેવાયો હોવાનો પુરાવો આપ્યો. મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે આ વર્ષે પણ પ્રીમોન્સૂન કામગીરી માટે તમામ વિભાગ અને ઝોનના વડાઓને સ્પષ્ટ સૂચના આપી હતી. તેમ છતાં હજી પણ શહેરમાં મોટાભાગના વિસ્તારમાં પ્રીમોન્સૂન કામગીરી નામે કાગળ પર જ ઘોડા દોડાવવામાં આવતા હોય તેવું ફલિત થઈ રહ્યું છે. વરાછામાં પણ પ્રીમોન્સૂન કામગીરીના નામે નહેરની સાફસફાઈ ધરાર લાપરવાહી રાખવામાં આવતા પહેલા જ વરસાદમાં વાહન ચાલકોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. વરાછા ઝોનમાં સમાવિષ્ટ પર્વતપાટિયા ચાર રસ્તા પર આવેલી નહેરની દર વર્ષે ચોમાસુ પૂર્વે સાફસફાઈ આદરવામાં આવતી હોય છે. આસપાસના નાગરિકો દ્વારા નહેરમાં 12 મહિના કચરો ઠાલવવામાં આવતા મોટાભાગે આ નહેર ચોકઅપ થઈ રહેતી હોય છે. જોકે આ વર્ષે પણ પાલિકાના વહીવટીતંત્ર દ્વારા ચોમાસા પહેલાં નહેરની સાફસફાઈ નામે વેઠ ઉતારી હોય તેમ નજરે પડી રહી છે. નહેરમાં ભારે કચરો જમા થઈ જતા પાણીના પ્રવાહમાં અવરોધ ઊભો થાય છે. આ સ્થિતિમાં સવારથી જ નહેરનું પાણી રસ્તા પર વહેતું જોવા મળ્યું હતું. હજી તો ચોમાસાનો વિધિવત પ્રારંભ થયા અને 2 દિવસ થયા છે ત્યારે પરિસ્થિતિ ઊભી થઈ છે. આવી સ્થિતિમાં આગામી દિવસોમાં ચોમાસું જામે તે દિવસોમાં વિસ્તારના નાગરિકો વાહન ચાલકોને વધારે મુશ્કેલી વેઠવી પડે તો નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ, સુનિલ ગાંજાવાલા, સુરત.